નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ મિત્રો આજના એક વખતે એક રાજ્ય માંગ એક જાજરમાન રાજા શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબાર માંગ આવ્યો અને તેણે રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યો એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમને તે પથ્થર માંગતી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી અને તેને રાજ્યના મંદિર સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે સાત દિવસમાં આ પથ્થર માંગતી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને તેને મહેલમાં મોકલી દો આ માટે તમને પચાસ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પચાસ સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેણે પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે પોતાના ઓજારો માંગથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં પચાસ વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલા વાર માર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે તે વિચારીને તેણે હાથ ખેંચ્યો તે પથ્થર લઈને મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ફર્યો એટલા માટે તેમામથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી જનરલ સેક્રેટરીએ દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો એટલા માટે તેણે ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું એક સાદા શિલ્પકારને સોંપ્યું લઈને શિલ્પકારે મહામંત્રીની સામે હથોડી વડે માર્યો અને એક જવારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તોડ્યા બાદ શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહીં મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તો તે સફળ થયો હોત હોત અને સોનાના સિક્કાનો મિત્રો આ વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે